हेलो गाइस, स्टडी विथ तृप्ति देसाई। आपणे ट्रेसिंग सीखी चूक्या छे, तो हवे आपणे शीखवानुं छे गुजराती स्वर। जे स्वर होय छे તે 13 હોય છે, અ આ ઉ એ તો બધાને ખબર જ હોય છે, પણ એને કેવી રીતે આપણે શીખીશું અને એને યાદ કેવી રીતે રાખીશું, તો આપણે ક ખ ગ કાનાવાળા રસવાઈ દીર્ઘાવાળા શબ્દ અને વાંચતા અને લખતા બાળકોને ઘર બેઠા જ કઈ રીતે શીખવાડીએ છીએ તેની શરૂઆત કરીશું। મારા વિડીયોને તમે અંત સુધી જોજો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, એમાં કોઈ ખર્ચો નથી। વિડીયો કરીએ સ્ટાર્ટ। સૌ પ્રથમ લખીશું સ્વર। અહીંયા મેં લખી દીધું છે સ્વર। સ્વર એટલે શું થાય, જેમાં તમને રસવાય, દીર્ઘાય, એકમાત્ર, બે માત્ર કઈ રીતે લખી શકાય। ડાયરેક્ટ કોઈ પણ બાળકને તમે કહો કે તમે કામ ગામ, તો એને ખ્યાલ નહીં આવે। સ્વર પહેલાં શીખવા જરૂરી છે। હંમેશા ઇંગ્લિશમાં, હિન્દીમાં અને ગુજરાતીમાં આ સ્વર અને વ્યંજન આવે છે। આ છે, આ ત્રણેય સબ્જેક્ટનું વ્યાકરણ છે। વ્યાકરણ વગર તમે કોઈ પણ પાઠનો આગળ અભ્યાસ કરી શકો નહીં। તો સૌ પ્રથમ આવશે અ। તો હવે અ કેવી રીતે લખવાનો છે તમારા બાળકોને હું શીખવાડું છું। જેવી રીતે અ આમ અડધો કરવાનો છે, આ મેં કર્યો છે અડધો અ, જે રમકડાનો ર અથવા બગડે બે કયો તો પણ ચાલે। હવે આટલું કરી અને પછી અહીંયાથી કઈ સુધી લેશો, તો તમે જો અહીંયાથી હું આમ ઉપરની તરફ જઈને અંદરની તરફ વાળી દઈશ અને સીધી ઊભી લીટી કરી નાખીશ, તો આ થઈ ગયો અ। જો તમે ગુજરાતીમાં જ્યારે પણ લખો છો અથવા કોઈને આપો છો, તો તમારા બંને સાઈડ મીંડા તો થવા જ જોઈએ। ગુજરાતીમાં મીંડાવાળા શબ્દ હોય છે, ધ્યાન રાખવું। આ કાના માત્ર વગરનો શબ્દ છે, એટલે આને અજગરનો અ કહેવાય, જેની આજુબાજુ ઉપર નીચે કંઈ હોતું નથી, અજગરનો અ। હવે આપણે કાનાવાળા, તો આ કઈ રીતે લખીશું, તો જેવી રીતે આ લખ્યું છે એવી રીતે જ આ લખવાનો છે। અડધો ર કરી ઉપરની સાઈડ લઈને અંદર ગોળ વાળીને ઊભી લીટી કરી અને બાજુમાં પણ એક બીજી ઊભી લીટી કરશો તો બનશે આ આ અ અને આ આ છે। હવે આવશે ઈ, તો ભાઈ ઈ કઈ, તો ઈયળનો ઈ અને ઈસનો ઈ, તો હવે આવશે ઈ। તો જે તમે દડાનો દ કરો છો એના માટે આ નાની નાની ઈ કઈ છે, તો ભાઈ એનું આ જે પાખડું છે એ થોડું ઓછું વળેલું હોય છે, મોટી ઈ, એટલે આ પાખડું આવશે મોટું। તો હવે હું મોટી ઈ કરતાં પણ શીખવાડું છું, આને આમ કરવાનું છે। ઈ જ્યારે તમે કોઈ પણ વસ્તુ વાંચતા હોય છો, કી, મી, આ, આમ, નામ, ગામ, આ એના માટે વપરાય છે। મીના, કિરણ, આ એ ઈની વાત કરું છું। અ આ ઈ ઈ હવે આવશે, હવે આવશે ઉ। તો આ સાઈડ આપણે લીધું હતું, આને આ સાઈડ લેવાનું છે અડધું ઉ। આ અડધું ઉ ઊનનો ઉ છે, ઉ ઊંટનો ઊંટ। હવે તમે જો વિચાર કરો સ્વરનો મિનિંગ શું છે, ઉન, તો તમારો શબ્દ લાંબો થયો, જેવી રીતે ગોવિંદ, હરજી, રંજન, વ્યંજન, મંત્ર, એની વચ્ચે ટપકું આવે છે, ઉચ્ચાર થાય છે, એના માટે આ સ્વર છે। હવે આવશે ઊંટનો ઉ, તો એને પણ આવી રીતે બનાવીને એને પૂરો વાકો વાળવાનો છે। આ નાનો ઉ છે, આ મોટો ઉ છે। હવે આવશે ઋષિનો રૂ, રૂચિ, કૃતિ, પૃથ્વી, તૃપ્તિ, જેમાં રૂ વપરાય છે, આ એ રૂની વાત છે। તો આમાં તમને હું પહેલાં ઊભી લીટી શીખવાડું છું, પછી બંને સાઈડ ત્રાસી લીટી, જે મેં તમને આગળ રિવિઝનમાં શીખવાડેલી છે। આવી રીતે કરીને આ સાઈડ કરી દેવાનું છે, આને કહેવાય રૂ। હવે આવશે એકમાત્ર, જેમ કે તમારે એક, બે, ટેન, મેન લખવું છે, તો તમે કઈ રીતે લખશો, કેવી રીતે ખબર પડે, તો અજગરનો અ કરી ઉપર લઈને વળાંક કરીને માત્ર એક આપવાનું છે। આ થઈ ગયો તમારો એ, અને એકમાત્ર એ તમારે આવી રીતે તમારા બાળકોને તમારે બોલતું જવાનું છે, એની પાસે લખાવવું છે। આ તમે ટ્રેસિંગવાળી બુક તમારી આજુબાજુની નજીકમાંથી, સ્ટેશનરીમાંથી લઈ શકો છો, એમાં પણ તમે તમારા બાળકને ટ્રેસિંગ કરાવી શકો છો, અને જો તમે ડાયરેક્ટલી એને આપો છો, તો આગળ જે મેં તમને શીખવાડ્યું છે કે ટ્રેસિંગ કરવો, એ રીતે ટ્રેસિંગ કરાવી અને તમારા બાળકોને આવી રીતે હાફ હાફ આપી શકો છો। હવે આવશે આ એકમાત્રની વાત છે, આ અજગરની એકમાત્ર, હવે આવશે બે, તો એ માત્ર બે, આ એ માત્ર, આ લખવા માટે, વાંચવા માટે। હવે ઓ, તો કઈ રીતે અજગરનો ઓ, તો બાજુમાં લીટી અને ઉપર એક લીટી, એ આઈ ઓ। હવે આવશે બે માત્રા, ઔ, તો આને કરશું અજગરનો અ કરી બાજુમાં લીટી, આને આવશે બે માત્રા,
તમારે આ સ્વર જ તે કમ્પ્લીટ કરવાના છે. સ્વર આવડશે એટલે તમારી બારક્ષરી, તમારો કક્કો અને તમારું વાંચવાનું તમે ક્યારેય પાછા નહીં પડો. પણ આ બેઝિક કોષે વ્યંજન અને સ્વર આવડ્યા વગર તમારું બાળક ના તો વાંચી શકશે, ના તો તમે મોઢે જે કહેશો ક્વેશ્ચન માર્ક પેપરમાં તમે જવાબ લખવાનું કહેશો ત્યારે નહીં લખી શકે. એટલે આ તમારે જરૂર કરાવવું છે. આ આવશે હવે માથે મીંડું અમ, અજગરનો અ કરીને મીંડું. તો તમે એમ થશે મીંડું તો કઈ રીતે, તો મંત્ર, તંત્ર, ગંત્ર તમે જ્યારે નામ લખો છો ત્યારે માથે મીંડું આવે છે. એના માટે માથે મીંડું અમ, આગળ બે મીંડા અહા, આ અહા આગળ બે મીંડા અહા. તો હવે ફરી એકવાર રિવિઝન કરીશું સ્વરનું. અ આ ઈ ઉ રુ, એક માત્ર એ, બે માત્ર ઐ, કાનો માત્ર કો, બે માત્ર ઔ, માથે મીંડું અમ, આગળ બે મીંડા અહા. તમે મારા વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.